ભુજ સંસ્કૃત પાઠશાળા દ્વારા ઓએસિલ નચિકેતા એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આવો જોઈએ વિશેષ અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજનો કાર્યક્રમ બે વિદ્યાર્થી નિર્જા નિપુણભાઈ માખડ અને દિવ્યમ ટાંકનું અહીંયા કને સન્માન કાર્યક્રમ રાખ્યો છે, એવોર્ડ મળ્યો છે. એટલે હાટકેશ મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા નાતીના પીઢ અગ્રણી અવિનાશભાઈ, નાગર મંડળના પ્રમુખ શ્રી વૈષ્ણવભાઈ રુચિરભાઈ અને નાગરનાથીના પ્રખર જ્યોતિષી વડીલ વડલા એવા રમેશભાઈના વડપણ હેઠળ અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની પ્રારંભમાં અમારા પ્રમુખ જયસિંહભાઈને આવકાર આપ્યો, પ્રસંગ પરિચય આપી બંને જણાને મોમેન્ટ સાર શ્રીફળ સાકર ગીતાના પુસ્તક સાથે એનું સન્માન અને એના માતા પિતાનું પણ સન્માન. અને આ તો નાગરનાથીનો ગૌરવ છે અને એક ચક્ષુ વિદ્યાર્થી એટલે અમને ગૌરવ છે. અને બંને પાઠશાળાના તેજસ્વી વિદ્યાર્થી સંસ્કૃતમાં બેસે કે ગીતામાં, એટલે હું હાટકેશ સ્વામંડળ વતી એને ખૂબ ખૂબ આજે ધન્યવાદ આપું છું. આપણા માધ્યમ દ્વારા અમે ગઈકાલે કુદરતી બીબર ખાતે હતા, આજે અહીંયા સન્માનિત. એટલે હાટકેશ સેવા અને સેવા મંડળમાં તમામ કાર્યકર્તા હોય, હસમુખભાઈ હોરા હોય, જીતુભાઈ હોય, હેમાંશુભાઈ હોય, અનુપમભાઈ કે પારુબેન કે મારી આશાબેન હોય કે માકરબેન હોય, તો એ બધાનો હું આભાર માનું છું. નાતીની વિશાળ સંખ્યામાં બનેનું સન્માન કરવામાં આવ્યું. આપણા તેજસ્વી છાત્રા, હમણાં જ આપણે નાગરનાથીના 15 જેટલા તેજસ્વી બાળકો, 10 અને 12ના 4 અને CM 19 બાળકોનું સન્માન કર્યું, એટલે આપણા નાતીનું હવે ગૌરવ છે. મને આજે ખૂબ આનંદ છે આ સન્માન થતાં, તેમાં શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે એનો વિશેષ આનંદ છે. સૌને અભિનંદન, એના માતા પિતાને અભિનંદન. અને આ બે જણા તો સમગ્ર ગુજરાત નાગરનાથીનો ગૌરવ વધારે છે. નાનકડું મંડળ પણ અમારું એવું છે કે આખા ગુજરાત સમાજનું આજે અને ક્યાં ક્યાંથી મને અભિનંદન આવ્યા છે. અમદાવાદના એને એરપોર્ટના એક આશિષ્ઠ વ્યાસ સાહેબે પણ ખાસ અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં, તમામ અગ્રણીઓ, બ્રજ નાગર સમાજના તમામ અગ્રણીઓ અહીંયા આભાર માન્યું છે. હરેશભાઈ પૂજારી પણ ખાસ અહીંયા બાળકોને અભિનંદન આપ્યા છે. આપણે પૂજારી તરીકે હાટકેશ્વરના ખૂબ ખૂબ ધન્યવાદ. જય હાટકેશ, જય અંબે, સર્વેને જય હાટકેશ. આજે અમારું ત્યાં ઓએસિસ વેલીમાં વડોદરામાં અમારું નચિકેતા એવોર્ડ્સ માટે સિલેક્શન થયું અને અમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. નચિકેતા એવોર્ડ જે છે એ જાહેર શા માટે કરવામાં આવ્યો, તો કે આજનું આપણું જે દેશનું યુવાધન છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને રાષ્ટ્રપ્રેમની ભાવના જે છે ક્યાંકની ક્યાંક દબાઈ રહી છે, તો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને રાષ્ટ્રપ્રેમ સર્વોપરીની ભાવના કેળવાય એવા આશયથી આ નચિકેતા એવોર્ડ્સ જે છે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં અમે વિજેતા થયા છીએ. અને આજે સંસ્કૃત પાઠશાળા, હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે અને અમારું સન્માન કરવામાં આવ્યું છે, જેથી હું તેમની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય હાટકેશ. રાધેશ્યામ, મારું નામ ધ્યાન ટાંક છે અને અમે ઓએસિસ નચિકેતા એવોર્ડ જે ટ્રેનિંગ પ્રોગ્રામ હતો તેના માટે આખા ગુજરાતમાં આજથી 2-3 મહિના પહેલાં 1100 શાળાઓમાં ફોર્મ ગયા અને એમાંથી 300 શાળા સિલેક્ટ થઈ અને એમાંથી 82 જે વિદ્યાર્થી છે તેમને નચિકેતા એવોર્ડ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ માટે વડોદરા ચાણોદ માટે ત્યાં જવાનું હતું, તો એમાંથી આ દાસને પણ સિલેક્ટ કરવામાં આવ્યો અને 7 દિવસ અમે ત્યાં રહ્યા અને જીવનના એટલા સરસ સરસ અનુભવ મળ્યા, એટલા સદવિચાર અને લક્ષ્ય જે અમારું ગોલ ક્લિયર થયું ત્યાં જઈને, અમારી ક્લિયરિટી બહુ આવી ગોલમાં કે અમે દેશ માટે શું કરવું છે, પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે જીવવું છે એવી ભાવના ત્યાં જઈને પ્રગટ થઈ હતી, તો ખરી જ પણ ત્યાં જઈને વધારે વિકસી, તો દેશ માટે કેવી રીતે આપણે સેવા કરી શકીએ કે દેશને કેવી રીતે ફાયદો આપી શકીએ કે વિશ્વને કેવી રીતે, જેમ કે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે મને 100 નચિકેતા જેવા ગુણોવાળા વિદ્યાર્થી કે વ્યક્તિ આપો, આખા વિશ્વને બદલીશ. એ જ ભાવનાથી ઓએસિસ નામની જે સંસ્થા છે તેમને અમે સિલેક્ટ કર્યા અને ત્યાં અમે રહ્યા અને ખૂબ જ જીવનના અનુભવ સરસ સરસ થયા. અને એટલી નાનકડી નાનકડી વસ્તુ કે આપણે પ્રદર્શનમાં નહીં પ્રભુના દર્શનમાં પડવું જોઈએ એવી ભાવના આવી અને હવે સંકલ્પ છે કે પૂરા ભારતને આખા વિશ્વને જેટલું થઈ શકે એટલે
આપણા ધર્મનો પ્રચાર કરવો છે અને પૂરા વિશ્વને નચિકેતા જેવા ગુણ આપવા છે. ધન્યવાદ. રાધે શ્યામ.